કતારગામ વિસ્તારમાં આવેલી ગોતાલાવાડી ટેનામેન્ટના એક ઘરના સ્લેબમાં ફરી એકવાર ગાબડું પડી ગયું હતું જેથી તેનામેટના રહીશો ભયમાં મુકાયા છે મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં ટેનામેન્ટ લેવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી મળતી માહિતી અનુસાર કતારગામ ટેનામેટમાં ચારસો જેટલા મકાનો આવેલા છે જેમાંથી મોટા મકાનોની હાલત જર્જરિત છે ટેનામેટના લોકો રોજે ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે ફરી પછી આ જ ઘટના પ્રકાશમાં આવી છે ટેનામેન્ટના એ એકાવન નંબરના ઘરનો સ્લેબ અચાનક ધડાકા ભેટ તૂટી પડ્યો હતો સ્લેબ તૂટતાની સાથે ઘરમાં રહેતું પરિવાર અને ટેનામેન્ટ રેશીઓમાં ફરી ભય ફેલાઈ ગયો હતો ઘટના બપોરના સમય દરમિયાન બની હતી ત્યારે ઘરમાં રહેતા બાળકો શાળાએ ગયા હતા અને અન્ય સભ્યો બહાર હતા લઈ સદનસીબે કોઈ થઈ ન હતી પરંતુ આ ઘટનાથી પરિવાર અને આસપાસના મનમાં ખૂબ જ ભય બેસી ગયો છે પાલિકા દ્વારા સોંપવામાં આવેલા તમામ ટેનામેન્ટની હાલત ખૂબ જ જર્જરી સ્થિતિમાં જોવા મળી રહી છે જો કે ટેનામેન્ટની સ્થિતિ અંગે સુરત મહાનગરપાલિકાને પણ અનેક વાર જાન કરવામાં આવી છે છતાં પાલિકા કોઈ પણ પ્રકારના પગલા નથી ભરી રહી તેવા સ્થાનિક રહીશો આક્ષેપ કરી રહ્યા છે જોકે મહત્વની વાત તો એ છે કે આ વખતે તો સદનસીબે મોટી દુર્ઘટના બનતી ટળી છે પરંતુ જો ટેનામેન્ટની આ જ પ્રમાણેની સ્થિતિ રહેશે અને પાલિકા કોઈ ધ્યાન નહીં આપશે તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના બને તેમાં કોઈ બે મત ન હોવાનું રહીશો કહી રહ્યા છે